સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરવા માટેની લિંક 2ના તબક્કા 1નો લોકાર્પણ તથા તબક્કા 2નો શુભારંભ સમારોહ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આભાર. વંદે માતરમ. સૌરાષ્ટ્રમાં ઉગી રહ્યો છે સુખનો સૂરજ. દુષ્કાળ હવે બનશે ભૂતકાળ. ધરતીમાંથી ઉગશે સોનું, જળાશયો ઉભરાશે અને સમૃદ્ધિ છલકાશે. સૌની તરસ છીપાશે, સૌની પરિસ્થિતિ બદલાશે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના એટલે કે સૌની યોજના દેશના પ્રવર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલું એક સપનું જે વાસ્તવિકતાનું મૂર્તિમંત રૂપ લઈને સૌરાષ્ટ્રવાસીઓ સુધી પહોંચી રહ્યું છે. ખેડૂત હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણાનો હોય, એને જો ખેતરમાં પાણી મળી જાય ને તો માટીમાંથી સોનું પેદા કરવાની એની અદ્ભુત તાકાત છે. આ સૌની યોજના સોનું પકવવાની તાકાત રાખે છે, સોનું પકવવાની તાકાત રાખે છે અને સૌનું ભલું કરવાની તાકાત રાખે છે એવી આ સૌની યોજના છે. સોનું પકવવાની ક્ષમતા ધરાવતી અને ખરા અર્થમાં સૌની સાબિત થયેલી આ યોજના સમગ્ર સૌરાષ્ટ્રમાં જળની જરૂરિયાતની આપૂર્તિ કરી રહી છે. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઉમદા આશયને અથાક પરિશ્રમ અને અડગ નિશ્ચય સાથે પરિપૂર્ણ કરનાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ સંપૂર્ણ યોજનાને સત્વરે સાકાર કરવા માટે કૃતનિશ્ચયી છે. પોતાની જીવાદોરી સમી 4 લિંક્સથી સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી કરનારી આ યોજનાની પ્રથમ લિંકે મોરબી જિલ્લાના મચ્છુ 2થી જામનગર જિલ્લાની ઊંડ 1 સુધીના વિસ્તારને નવ પલ્લવિત કર્યો અને હવે તેની બીજી લિંક સુરેન્દ્રનગર અને બોટાદના જળાશયોને નવજીવન આપવા તૈયાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો 2 ડેમથી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની આ લિંકનો બોટાદ જિલ્લાના ભીમદાદ ડેમ સુધીનો પ્રથમ તબક્કો પરિપૂર્ણ થઈ ચૂક્યો છે અને આજે આ ધરા પર માં નર્મદાના આગમનને વધાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પણ આગમન થયું છે અને તેઓના વરદ હસ્તે સૌની યોજનાની લિંક 2ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. સૌની યોજનાની લિંક 2ના જે પ્રથમ તબક્કાનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે તેમાં અંદાજે 10 ફૂટ વ્યાસની 52 કિલોમીટર લાંબી 2 સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે. આ તબક્કામાં વડોદ ગામ પાસેના લીંબડી ભોગાવો બંધ પાસે તેમજ બોટાદ જિલ્લાના કાનિયાડ ગામ પાસે એમ 2 પમ્પિંગ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી 93 મીટર હેડના પાણીનું ઉદ્વહન કરવામાં આવશે. આ તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો 2 ડેમથી વઢવાણ અને લીંબડી તાલુકાના 7 ગામોના 8,904 એકર વિસ્તારને તેમજ બોટાદ જિલ્લાના ભીમદાદ ડેમથી ગઢડા તાલુકાના 3,001 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે તેમજ બોટાદની જનતાની વર્ષો જૂની કૃષ્ણસાગર તળાવ ભરવાની માંગણી પરિપૂર્ણ થશે અને બોટાદ શહેરની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે. લિંક 2 પાઇપલાઇન યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 3,229 કરોડની માતબર રકમની મંજૂરી આપવામાં આવેલ છે જે પૈકી પ્રથમ તબક્કાના 3 પેકેજના રૂપિયા 1,500 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભીમદાદ ડેમથી શેત્રુંજી ડેમ સુધીના આ લિંકના બીજા તબક્કાનું રૂપિયા 1,695 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યું છે જેનું કાર્ય શક્ય તેટલા ટૂંકા સમયમાં પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ તબક્કામાં ભીમદાદથી શેત્રુંજી સિંચાઈ યોજના સુધીની અંદાજે 8 ફૂટ વ્યાસની 74 કિલોમીટર સુધીની પાઇપલાઇન મારફતે બોટાદ જિલ્લાના માલપરા તથા કાળુભાર તેમજ ભાવનગર જિલ્લાના રંગોળા, હણોલ, રજાવળ, ખારો તથા શેત્રુંજી જેવા ડેમ ભરવાનું આયોજન છે જે માટે 61 મીટર હેડ ઊંચાઈના પાણીનું ઉદ્વહન કરવામાં આવશે. સૌની યોજનાની લિંક 2ના બીજા તબક્કાનું કાર્ય પરિપૂર્ણ થતાં
સાત જળાશયોથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 9 ગામના 4192 એકર વિસ્તાર તથા ભાવનગર જિલ્લાના ઉમરાળા, વલભીપુર, શિહોર, પાલીતાણા, તણાજા, મહુવા, ભાવનગર અને ઘોઘા તાલુકાના 165 ગામોના 1,10,180 એકર વિસ્તારમાં હયાત સિંચાઈની સુવિધા સુદ્રઢ થશે, તેમજ ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર, ગઢડા અને ઉમરાળા શહેરની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. સૌની યોજનાની લિંક 2 ખરેખર સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ માટે આશીર્વાદ સમાન છે. આ લિંક થકી એક તરફ જળાશયોમાં પાણી ભરાશે તો બીજી તરફ જનસામાન્યના જીવનમાં ખુશીઓની સરવાણી છલકાશે. સૌની યોજના લિંક 2, સંતૃપ્તિથી સમૃદ્ધિ સુધી.